સમાચારમાં વાત કરીએ જામનગર, તો જામનગર શહેરની જીવાદોરી સમાન એવા રણજીત સાગર ડેમ 1.30 ફૂટ ઓવરફ્લો થતાં સસોઈ ડેમ ખાતે ઓવરફ્લો થવા પામ્યો હતો. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા રણજીત સાગર ડેમ ખાતે વધામણા કરવામાં આવ્યા હતા અને એકબીજાના મોં મીઠું કરાવીને હર્ષોલ્લાસ સાથે ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે જામનગર શહેરમાં સતત વરસાદ વરસ્યો છે, તેમાં ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. જ્યારે જામનગરની જનતાને 1.5 વર્ષ સુધી પાણીની સમસ્યા ટળી તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી જણાવ્યું હતું. જામનગર શહેર માટે ખૂબ ખુશીની બાબત છે. છેલ્લા 10-12 દિવસથી ખૂબ સારો વરસાદ જામનગર શહેરને મળ્યો છે અને તેના ફલસ્વરૂપે રણજીત સાગર ડેમ અત્યારે 27 ફૂટની સપાટી ઓળંગીને અત્યારે એના ઉપરથી પાણી જઈ રહ્યા છે. સાથે સાથે સસોઈ ડેમ પણ છલકાઈ ગયું છે. લખોટા તળાવ કે જે 3 ભાગમાં વહેંચાયેલું છે એ પણ ઓવરફ્લો થઈને એનું પાણી આગળ જઈ રહ્યું છે. આનંદની બાબત એ છે કે સમગ્ર શહેર માટે પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને આગામી 1.5 વર્ષ માટે શહેર માટે કોઈ પાણીનો પ્રશ્ન રહેવાનું નથી અને હજુ પણ વરસાદની કૃપા આપણા ઉપર ચાલુ છે. આજે ડેમના જે પાણી ઓવરફ્લો થયા છે અને ડેમ પૂરો ભરાઈ રહ્યો છે તે સંબંધે શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, શાસક પક્ષના નેતાશ્રી, તમામ કોર્પોરેટરશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ અને વહીવટીતંત્ર પણ સાથે રહીને જે ડેમ ઓવરફ્લો થયા છે તેના વધામણા અને આવકાર એના કર્યા છે. જામનગર મહાનગરપાલિકા માટે આજે જે ખુશીનો દિવસ છે ખાસ, કારણ કે છેલ્લા 4 વર્ષથી જે રણજીત સાગર અને સસોઈ ઉપરાંત ઊંડ અને આજી ડેમ જે જામનગરના પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે જે છલકાઈ ગયા, જેના માટે કુદરત ઉપર ખૂબ આપણા અમારા જામનગર ઉપર મહેરબાન હોય અને જીવાદોરી કહેવાય છે. જે 1.5 વર્ષનું પાણી જામનગર માટે પ્રાપ્ત થયેલું છે તેના માટે જામનગરના તમામ પદાધિકારી, ડેપ્યુટી મેયર, મેયર, કમિશનરશ્રી, શાસક પક્ષના નેતા, તમામ કોર્પોરેટર, શહેર સંગઠન અને ખાસ જામનગરની પ્રજા પણ ખૂબ જ ઉત્સાહમાં અને સાથે સાથે ટીવી મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાવાળા પણ આ ખાસ આને વધામણી કરવા પધારે, એટલે જામનગરની જનતાને ખૂબ જ મોટી રાહત થઈ ગઈ કે જે છેલ્લા 4 વર્ષ પછી આ બંને ડેમ છલકાણા છે. આ ડેમ રણજીત સાગર છે જે ખૂબ જ રાજાશાહી વખતનો બનાવેલો છે અને 27 ફૂટની સપાટી છે ને જે અત્યારે 1.5 ફૂટથી ઓવરફ્લો થાય છે, એટલે ખૂબ જ આનંદની વાત છે. અને જે જામનગરનો પ્રાણીનો પ્રશ્ન હતો પાણી માટેનો એ કાયમ માટે છે જે 1.5 વર્ષ માટે હલ થઈ ગયેલ છે અને જે નીર વધામણાનું અમે બધા પદાધિકારીને કોર્પોરેટર સાથે અમે નીરના વધામણા કરેલ છે.